રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના 10 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ લોકાર્પણ કર્યા હતા, જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે ઇન્ટરનેટ ટેકનોલોજી થકી આજે ડિજિટલ દુનિયા તરફ પ્રયાણ થઈ રહ્યું છે, જેની સાથે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમને નાથવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1 PI, 2 PSI સહિત 20 પોલીસ કર્મયોગી કામ કરી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે ઉમેર્યું હતું કે છેલ્લા 6 મહિનાથી કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જિલ્લાના નાગરિકોના 5,88,000ની રકમ સહિત 49 મોબાઈલ પરત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમ અવેરનેસ ટેલિગ્રામ ચેનલ શરૂ કરાઈ છે. આ ચેનલમાં 1500થી વધુ નાગરિકો જોડાયા છે તેમ જણાવી આગામી સમયમાં 10,000થી વધુ નાગરિકો જોડાય તે માટે પોલીસ કામ કરી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે જિલ્લામાં 25 સાયબર ક્રાઇમના નોંધાયેલા ગુનામાંથી 8 જેટલા ગુનાઓ ઉકેલી દેવામાં આવ્યા છે. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાકધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાઓ એટલે કે સાયબર ક્રાઇમ જેવા ગુનાઓને નાથવા માટે મહેસાણા પોલીસ કટિબદ્ધ છે. મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લોકાર્પણ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ભક્તિબા ઠાકર, નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 1821ના દિવસે મહેસાણા જિલ્લા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ છે. આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર જે પણ સાયબર ક્રાઇમના ગુનાઓ બનશે તેના રજિસ્ટ્રેશન અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરશે. હાલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં જ્યારે સાયબર ક્રાઇમ સતત વધી રહ્યો છે ત્યારે આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેની સામે લડવામાં અમુક શસ્ત્ર પુરવાર થશે એવો મને પૂરો વિશ્વાસ છે. આપણા મહેસાણા જિલ્લાની અંદર સાયબર ક્રાઇમ સેલ છેલ્લા 6 મહિનાથી કાર્યરત છે, જેના દ્વારા પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. આશરે પબ્લિકના 5,88,000થી વધુ રૂપિયા આપણે પરત અપાવવામાં સફળતા મેળવી છે. 25 ગુના રજિસ્ટર કરીએ તેમાંથી 8 ગુનાનું ડિટેક્શન થયું છે અને તે ઉપરાંતના ગુનાઓનું ડિટેક્શનની કાર્યવાહી હાલ શરૂમાં છે. જે લોકોના મોબાઈલ ફોન ગુમ થઈ ગયા હોય તેવા 49થી વધુ મોબાઈલ છેલ્લા 2 મહિનાની અંદર આપણે પરત અપાવવામાં પણ સફળતા મેળવી છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર આપણે જે અલગ અલગ સાયબર ફ્રોડ્સ થઈ રહ્યા છે કે જેની અંદર એટીએમ ફ્રોડ્સ થતા હોય છે, ઈ વોલેટ દ્વારા ફ્રોડ્સ થતા હોય છે, ગૂગલ પે, ફોનપે જેવા એપ્લિકેશન્સ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ્સ થતા હોય છે, તો આવા ફ્રોડ્સ દ્વારા જે લોકો પોતાના રૂપિયા ગુમાવે છે તો તે લોકોને આપણે મદદરૂપ થઈ શકશું અને તેવા ગુનેગારો સુધી આપણે પહોંચી શકીશું. તે ઉપરાંત જે ઓનલાઈન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જે સાયબર બુલિંગનો ભોગ બનતા હોય છે તેવા લોકોની પણ ફરિયાદ આપણે અત્રે નોંધી એ જે ગુનેગારો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. હાલ જે આપણી પબ્લિક છે તે લોકો દ્વારા જે એમનું મુખ્ય આશય એ હોય છે કે તેઓને જે પૈસા જે છે એ પોલીસ પરત અપાવી દે, એટલે આપણું ફોકસ જે લોકોના પૈસા જાય છે તે બેંકની સાથે સંકલન કરી પરત અપાવવા માટે આપણે કાર્યવાહી કરતા હોઈએ છીએ. છતાં જે ગુનાઓની અંદર આપણને એમ લાગે કે આની અંદર ગુનો નોંધવો ખૂબ જરૂરી બની જાય છે અને ફરિયાદી પણ વિલિંગ છે તે કેસમાં આપણે ગુનો નોંધતા હોઈએ છીએ. છેલ્લા 6 મહિનાની અંદર આપણે મહેસાણા જિલ્લાની અંદર 25 સાયબર ક્રાઇમના ગુનાઓ નોંધેલા છે અને તે ગુનાઓ નોંધવાની કાર્યવાહી આગામી દિવસોની અંદર આપણે વધુને વધુ કરીશું કે જેથી કરીને આવા ગુનેગારો સુધી પહોંચી સાયબર ક્રાઇમને બનતો આપણે અટકાવી શકીએ.